જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને મજામાં જશો. તો આજે આપણે છે ને બેની ઘરે આવ્યા છીએ, ભગવાનના દર્શન પર આવ્યા છીએ, અને ત્યાર પછી હવે જો દૂધ ગરમ કરીએ છીએ. દૂધ ગરમ થાય છે, જો સરસ થી કેવા બેઠા છે. એકદમ મોટા લડુ ગોપાલ બેઠા છે, ડેકોરેશન પણ મંદિરમાં સરસ કરેલું છે. પછી જન્માષ્ટમી ને હોય ત્યારે, પછી ઝૂલા હોય ત્યારે ઝૂલા પારણામાં બેસાડે છે ભગવાનને. આ રીતે સરસ થી પૂજા કરે છે. જો બધું સરસ થી ડેકોરેશન કર્યું છે. અમારા મોના બેન હતા ને ત્યારે મોના બેન પૂજા કરતા, હવે બેન કરે છે. જો સરસ થી બેન ની ઘરે ફ્લાવર પોટ છે, માતાજી છે, આ રીતે છે. દાદા પાટલી થી વણે, આપડે ક્યાં મળી પૂરી કરતા હોય ને એમ દબાવે છે ને બાળા ગોયડા વારે જવા. આપડો પાપડ છે ને ઉડે નઈ આ રીતે. હવે હું સુકવાનું ઓલા બધા, જો કોઈ ખીચી કહણે છે, કોઈ ઊંડલા વાળે છે, કોઈ દબાવે છે, બે ત્રણ જણા જોઈએ પણ છે ને પાપડ સરસ નીકળી જાય. જો આવી રીતના તમને એમ લાગે પાપડ મળેલા છે એવું થાય છે. અને ખીચી સરસ થી અમારા બેને બનાવી છે, બાફી નાખીએ અમે બાફી પાપડ કરીએ ને પાપડ છે ને એકદમ પોચો થાય છે. અને આજ રીતે જો તમને એમ લાગે પાપડ મળ્યો છે, આવી રીતના બે કાગળ રાખી દઈએ ને પાટલીમાં, નીચે ને તેલ ચોપડતું જવાય, દબાવતું જવાય, આ રીતે પાટલી દબાવેલા હોય ને બહુ પછી ચૂકવું છું. આમ જો ફોઈ ઘરે છે ને મસ્ત મસ્ત મોટું ગાર્ડન છે, મસ્ત આયુર્વેદિક, મસ્ત આયુર્વેદિક છે ને ઝાડો છે. ચાલો તમને બતાવ જવે કા છે. આ એક ઈ છે, આ પણ ઈ છે, બંને સરખા છે. હા લગભગ ઈ જ છે, આ અલગ છે કંઈક મસ્ત. આ તુલસી પાત્ર છે, આ બંને આ આપણે કૃષ્ણ ભગવાનને છે ને થાળમાં ધરાવવાનું હોય ભગવાનને. આની નથી ખબર, આ તે ઓલું પહેલું હતું ને ઓલું તે આ જ છે. અને જો બાબા મમ્મી બાપણ સૂકવે છે, અને આ નથી ખબર શું છે. ઝાડવાના નામ તો નથી આવડતા પણ બતાવી દઉં. પછી મન તો આ ઝાડ બહુ ગમે છે, આ બહુ મસ્ત છે, આ મસ્ત છે. ફઈની ઘરે છે ને બધા ઝાડ મસ્ત જ છે. ચાલો હવે વાહ મસ્ત નવે ઉપાય ભાઈ આવે છે બતાવું. જો રેડ કલર વાર્યું એમાં બધા મસ્ત ઝાડ છે. તો કેવું લાગ્યું મારે ફાઈનું ઝાડ ગાર્ડન? મસ્ત ગાર્ડન છે ફાઈન. ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જો આ રીતે આજે પાપડનો ઉદ્યોગ ચાલુ કર્યો છે. જો જગ્યા બદલી નાખી પાછું, અહીંયા હુકવાનું થયું ને એટલે અહીંયા અગાસી નથી આજ હુકવાતા, પવન બહુ છે ને એટલે નીચે બેને ફળિયું મોટું છે ને ઓસરી મોટી છે એટલે જો ત્યાં હુકવીએ છીએ. આ રીતે ના બેન બેઠા બેઠા ખીચું ખાવાનું જ કામ કરે છે. આજ રવિવાર છે ને, અને મમ્મી જો એના સિંહાસનની તમને ખબર છે ક્યાં સિંહાસન ઉપર બેસે છે? ત્યાં બેહાડી દીધા છે બેનની ઘરે હોતે ને.
ખુરશી ઉપર અને પપ્પા દબાવતા જાય છે. આજે ફ્રી હતા ને આમ બધા એટલે બેનને કીધું પાપડ કરી જ નાખી હાલો ને. જોઈએ આપણે હવે મેરેજ પૂરા થઈ ગયા છે અને મેરેજ પછી આપણે કપડાં બધા જોઈએ પારસીમાં આપ્યા હતા. આ પ્રકૃતિના થઈ ગયા છે, આ પપ્પાના થઈ ગયા છે, આ મારા થઈ ગયા છે. જો આ ઘરચોળું પારસીમાં આપ્યું હતું, પછી ચણિયા ચોળી બધું સરસથી પારસી થઈ ગઈ છે. આ નરેશના કપડાં પારસી થઈ ગયા છે અને એ શું કરે છે જો, હવે લીંબુનો રસ કાઢવાનો છે. લીંબુ આપણે છે ને સ્ટોર કરી દીધા છે. અને પ્રકૃતિબેન જોવો આમ ગાડીએ પગ પહોંચવા માંડ્યા છે ને હમણાં હમણાં ગાડી ચલાવવા માંડવાની છે. જોઈ લો આમ જોવો જો પડે નહીં. ગાડી આવડે છે, હવે ગાડી હકાવા માંડશે હમણાં. જોઈ લો હવે આપણે બધા કપડાં ને મૂકી દઈએ ને મમ્મી જોઈ લો બેન ની ઘરે કેમ આવી ગયા છે કા મમ્મી. હવે જમી લેવું, એક વાગી ગયો છે જમીન. પછી હવે બધું કામકાજ કરીને ઘડીક વાર ભૂઈ જાવું કા પછી પાછું કામે વર્ગી જવું હતું એનું ઈ તમને ખબર જ છે. આપણે પાછું ઉઠી શું કરી હતું એનું ઈ એટલે કામકાજ ચાલુ કરી દેવું ને. આ જોઈ લો આપણે મુખવાસ બનાવવો છે પાનનો, તો પાન લઈ આવ્યા છે. જોઈ લો મુખવાસ બનાવો ને પાનનો, તો પાન લઈ આવ્યા છે ને. આ પાનને ફૂંકવી દેવાના, સરસથી ફૂંકવી દેવાના. મમ્મી જો મમ્મી ચારા પાડે છે નરેશ ના કરે. તો હવે આપણે કરી લઈએ જમીને પછી હવે ઘડીક વાર સુઈ જઈએ અને ઉઠીને પછી જો આજે છે ને માતાજીના બધા વસ્ત્રો બદલાવ્યા હતા. બધા જોઈએ ધોઈ નાખ્યા છે, સુકાય છે અને પ્રકૃતિ તેને હરખત થાય છે. આમ જોઈ લો હું ગાડી ચલાવું, હું ગાડી ચલાવું હરખ થાય છે. હા એ ચલાવે છે. હા માં તમારી બધી સાડી છે. ચાલો આપણે જમી કાઢીને નવરા થઈ ગયા છીએ. વાગી ગયા છે 1:30 એટલે 1:30 વાગી ગયો છે. ઘડીક વાર સુ છે પણ પ્રકૃતિ બે ઉઠતું નથી. જો બેઠા બેઠા હોમવર્ક કરે છે. ભાઈ તું જો હોમવર્ક થઈ ગયો, શું કરીશ? રમી તો સુવાનું છે. ના જો પ્રકૃતિ બેન પાસે કેટલી તો બોલ ફોન છે. આમ તો જો સ્ટેશનરી ભરી છે બેને. જો આ ડબ્બામાં એનું બધું સ્ટેશનરી નો અલગ ડબ્બો, પછી કટલેરી નો અલગ ડબ્બો. આમાં શું છે? એક રબર છે. કોણ લાવી હતી? મોના દીદી લઈ આવી હતી. એક રબર છે. બે લઈ આવી હતી, ત્રણ લઈ આવી હતી. એના હાથી તૂટી ગયો છે બેનને. પણ એક વસ્તુ એમની હોય કે આ વસ્તુ એ હશે. જો આ રીતે કે પ્રબળ છે. હવે જો એકદમ સરસ ફોન જ લાગી ને. છોકરાઓને શું હોય એટલે ફઈની ઘરે ગઈ હતી, વહી આવી છે. અમે બધા ફઈની ઘરે પાપડ બનાવવા ગયા હતા. પાપડ બનાવીને વહી આવ્યા છીએ અને પ્રકૃતિ બેન હોમવર્ક કરવા વર્ગી ગયા છે અને આપણે થોડા છે કે હવે સુઈ જઈએ. પછી ગયા છીએ એટલે થોડું એડિટિંગનું કામ છે, વિડીયો અપલોડ કરવાનો છે. અને તમે બધા ઓકે, બધા મજામાં છો? અને ઠંડી તો સિઝન છે ઠંડીની, પણ ઠંડી કંઈ પડતી નથી આ વખતે. શું થયું? ઠંડીને કોઈની નજર લાગી ગઈ હોય એવું લાગે છે, કેમ કે ઠંડી જ નથી પડતી. હમણાં ત્યાં તો ઉનાળો આવી જાહે એટલે ગરમીની મોસમ ચાલુ થઈ જાય. એના કરતાં શિયાળો સારો, ઠંડી સારી. ગરમીમાં તો એમ થાય ઘરમાં નત રહેવું, બહાર નત રહેવું એવું થાય. તો ચાલો હવે આપણે થોડી વાર સુઈ જઈએ. ઉઠીને પછી આપણું કામ થોડું ઘણું છે કરવા માંડશું. એટલે ચાલો હવે આપણે આવતીકાલે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે આ વિડીયામાં તમે છેક સુધી બેના રહેજો અને મારો વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી રોજે રોજ અમે નવા નવા વિડીયા મૂકીએ છીએ. અમે આમ બધા દેવપૂજાના અને બધા વિડીયા અમે સિઝને સિઝનના અમે પણ સિઝને સિઝનના વિડીયા મૂકીએ છીએ. તો ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.